आप સૌને ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના રામ રામ. આજ વાત કરવી છે પંચાળના આણંદપુર ગામના બે સગા ભાઈઓ દરબારોની. કાઠિયાવાડના પંચાળ પ્રદેશમાં ચોટીલાના થડમાં આવેલું અને પાઘડી પને પથરાયેલું કાઠિયાવાડના છોગા જેવું નાનકડું પણ રૂપકડું ગામ એટલે આણંદપુર. આ ગામે અનેક ચડતી પડતીઓ જોઈ છે. ગામમાં સોલંકી રાજવી સિદ્ધરાજે બંધાવેલ કિલ્લો અને નવલખા મંદિર છે. તેણે અનેક રંગ પલટાવો જોયા છે. એક દિવસ વાણિયાઓની ઠસોઠસ દુકાનોવાળું આણંદપુર ગામ આઝાદીની બાદ પણતીના પંથે જઈ ચડ્યું છે. આઝાદી પહેલાં આણંદપુરમાં 24 ગામોમાં સત્તા ધરાવતી 4 દેલીઓ હતી, એટલે કે ગામનો અખત્યાર ધરાવતા 4 દરબાર. ચોટીલા આણંદપુરના વિખ્યાત અને સુરવીર મોળુ ખાચરનો અહીં મઠ છે. આણંદપુરની 4થી ડેલીના તાલુકદાર એટલે દરબાર શ્રી જેઠસુર માણસુર ખાચર, તેઓનો જન્મ સજુબાઈની કુખેથી. માણસુર ખાચરને ઘેર 9/9/1869 રોજ બળવાન નક્ષત્ર અને ગ્રહમાં થયો હતો. આથી તેમના વૈભવ અને ઇજ્જત આબરૂ માન પ્રતિષ્ઠામાં રાત દિવસ ઝડપી વધારો થવા લાગ્યો હતો. જેના બાળપણનું વર્ણન કરો તો હસમુખો ચહેરો, મૃગ જેવા લોચન, ઢાલ જેવી પહોળી છાતી, સિંહ જેવી કઠી મેખલા અને પ્રભાવશાળી મુખમુદ્રા અને બુદ્ધિ ચપળતાના સદગુણો તેમનામાં દરેકને અનાયાસે જ દેખાતા હતા. જેમને શાળામાં દાખલ કર્યા તો ત્યાં પોતાની આવડત અને મગજને ચિત્તની સ્વચ્છતા ચંચળતાનો પરિચય કરાવી તે હંમેશા પ્રથમ નંબરે જ આવતા હતા. આવા કુશાગ્ર અને હોશિયાર હોવાથી તેમના પિતાશ્રીએ તેમને વઢવાણની તાલુકદારી ગરાસિય કોલેજમાં દાખલ કરી દીધા. પણ ત્યાં પણ તેમણે પોતાની ઉચ્ચ કેળવણી અને ખંત ભર્યા અભ્યાસથી કોલેજના સાહેબોનું અઢળક માનપાન મેળવ્યું હતું. અભ્યાસ કરી લીધા પછી જેઠસુર ખાચરે પોતાના સીમાડાની તકરાર અને મારામારી ખૂન જેવા કારણોસર સરકારે તેમનો વિસ્તાર પડાવી લીધેલ. તે વિસ્તાર 3/5/1890 પાછો મેળવી લીધો હતો. ત્યારે આજુબાજુના દરબારો કહેવા માંડ્યા કે દીકરા હો તો જેઠસુર ખાચર જેવા. જેઠસુર ખાચરે ભણી ગણી રાજ્યનો 5મા ક્લાસનો અખત્યાર સંભાળ્યો, કેટલાક સુધારા કર્યા અને કામદાર તરીકે સોરઠિયા વાણિયા ત્રિભુવન કેશવજીને અને ફોજદાર તરીકે ઔધવજી હીરજી ભટ્ટને નિમી દીધા. રાજ્યના અનેક કામો પોતે જાતે જ સંભાળતા. ગાદીએ આવીને રાજ્યને સદ્ધર બનાવવા જમીનોમાં ખાતર વવરાવ્યા, નબળા ખેડૂતોને મદદ કરી કરવેરાનું પ્રમાણ ઘટાડ્યું, સારા ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો અને ખેડૂતોની કદર કરવાનું ચાલુ કર્યું. આવા સુધારાથી રાજ્યના ખેડૂતો રાત દિવસ રળવા માંડ્યા ને તેથી રાજ્યની આવક રૂપિયા 6000માંથી વધીને રૂપિયા 10000ની થઈ ગઈ હતી. જેઠસુર ખાચર દિલના દિલાવર અને અતિથિ સત્કારમાં બેજોડ હતા. તેમનો પોશાક કાયમ સાદો રહેતો, જેવો કે પાયજામો, બંડી અને માથે આટિયાળી પાઘડીને બિરજીસ પર ભેટ બાંધતા અને ભેટ ઉપર સોનેરી મૂઠની તલવાર કેડે લટકાવતા અને ભેટમાં શોભતી કટારને હાથમાં છડી રાખતા હતા. કદી બહાર નીકળે તો 5 માણસ સાથે લીધા વગર, કદી એકલા દોઢીએથી કે કચેરીએથી કે દરબારગઢમાંથી બહાર નીકળતા નહીં. જેઠસુર ખાચરને કાળુ ખાચર નામે એક નાના ભાઈ હતા, જે રામ લક્ષ્મણની જોડી જેવા હતા. નાના ભાઈને મોટી અણિયાળી
પરણાવ્યા અને બંનેના રસોડા અલગ થયા, પણ છતાં બંને વારાફરતી એકબીજાના રસોડેથી થાળ મંગાવીને સાથે જ જમે. ગામમાં હોય ત્યારે એકબીજા વિના કદી એકલા જમે નહીં, આવો તો ભાતૃ પ્રેમ. આવી રામ લક્ષ્મણની જોડીને જાણે કે ઈશ્વરને પણ ઈર્ષા આવી અને એકબીજાના મનમાં અમૃતના બીજની જગ્યાએ વિષનું વૃક્ષ રોપાયું. એવામાં બ્રિટિશ સરકારે ટેલાયત ધારો કર્યો ને જસદણ જેવા રાજ્ય તે સ્વીકાર્યો હતો. હવે આણંદપુરમાં પણ આ બંને ભાઈઓના ગ્રાસમાં સરખા ભાગની વહેંચણનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો. આ બાબતમાંથી બંને ભાઈઓ વચ્ચે બોલ્યા વ્યવહાર પણ બંધ થયો. હવે કાળું ખાચર તો તાલુકો વહેંચવા અકળ રહ્યા. જેઠસુર ખાચર કહે કે ભાઈ, તાલુકાની સ્થિતિ સુધારવા દો, યોગ્ય સમય આવે આપણે ગ્રાસ વહેંચી લેશું, ને તમે એમ ન માનો કે હું તમારો ભાગ પચાવી પાડું અને મોટું રાજ કરવા માંગુ છું. મારી ભાવના તો તમને મારાથી સવાયા કરવાની છે, પણ કાળું ખાચર કોઈ રીતે સમજતા નથી ને એક ના બે થતા નથી. કાળું ખાચરને પછી તો નાની નાની અમસ્તી વાતોમાં પણ ખોટું લાગે છે. એમાં એક દિવસ કાળું ખાચરે જેઠસુર ખાચરની ડેલીએ બેઠેલા માણસોને માર માર્યો. આ દુઃખમાં જેઠસુર ખાચર બે ત્રણ દિવસ જમ્યા નહીં ને 30 મે 1905 રોજ જેઠસુર ખાચર બહાર ઘોડાગાડીમાં ફરવા નીકળ્યા ને તેમણે પાદરની વાડીમાં કાળું ખાચરનો કોષ ચાલતો તે બંધ કરાવ્યો હતો. તે પાછો ચાલુ દેખતા ફરી પાછો બંધ કરાવ્યો અને ત્યાં કાળું ખાચર આવી જતા જેઠસુર ખાચર ડરી ગયા કે ક્યાંક મને મારશે તો મારી ઇજ્જત જશે, અને ભાગવા જતા હતા ત્યાં કાળું ખાચરે પડકાર્યા કે શું નામર્દ થઈને ભાગો છો. આવું સાંભળતાને 3 દિવસનો ક્રોધ અને ક્ષુદ્ધાતુર પેટે જેઠસુર ખાચર બેબાકળા બની ગયા ને સામે સગો ભાઈ છે કે દુશ્મન એ ભૂલીને કાળા મોઢાવાળી જોટાવાળી બંદૂકનો અવાજ કરી દીધો. એ બે ત્રણ અવાજો કર્યાને ગોળીઓ ધ્રોપટ ઉતરી ગઈ. પેલા ઘા પછી તો કાળું ખાચર સામે દોડતા આવ્યા. અરે ભાઈ, આ શું કરો છો? આ બધું જ સાંભળતા જેઠસુર ખાચરનો સાચો માહિલો જાગ્યો ને તે બોલ્યા કે મેં કાઠીકુળને ભોંઠું પાડ્યું છે, હું સૂર્યનારાયણ ભગવાનના દર્શન જોગ રહ્યો ને, હવે દરબારી ડાયરાને શું મોઢું બતાવીશ? અને વધુમાં બોલ્યા, અરે કાળુ ભાઈ, તમારા જીવની સદગતિ કરજો, હું તમારી વાહવાહ આવું છું. એમ કહીને તરત જ ઘોડાગાડીએ પગ ટેકવીને કાળા મોઠા વાળીને પોતાની સામી છાતી સામે વાળીને ભડાકો કરી દીધો અને તરત જ ગોળીના એક જ ઘાયે એ જ દિવસે એક સાથે બે ભાઈઓ પ્રભુના પ્યારા થઈ ગયા. આ વાતની ખબર પડતા સમગ્ર પંચાળમાં સમાચાર પહોંચી ગયા. ત્યારે વઢવાણની તાલુકદારી ગરાસિયા કોલેજનો ગોરો પ્રિન્સિપાલ એ એસ ટ્રીપ પણ આણંદપુર આવ્યો ને માથેથી ટોપો જ ઉતારી જમીન ઉપર પછાડીને બોલ્યો કે જેઠસુર ખાચર, તમારે મરવું નહોતું, તમે બે ખૂન કર્યા હોત ને તો પણ હું તમને બચાવી લેત. આજે પણ આણંદપુરના પાદરમાં રસ્તાને બંને કાંઠે આ બે ભાઈઓના સ્મરણમાં બંધાયેલા મંદિરો ઊભા છે. તે ક્ષણિક ક્રોધ તરફ લાલ બત્તી ધરે છે અને રામ લક્ષ્મણની જોડીની વાત મૂંગે મોઢે જાળવી રહ્યા છે. જેઠસુર ખાચરની ત્યારે ઉંમર 36 વર્ષની હતી અને કાળું ખાચરની ઉંમર 33 વર્ષની હતી.